યુદ્ધના પહેલા પ્રચારનો પ્રારંભ. દક્ષિણમાં લગાવાશે જીતનો દમ. બેરાજકીય મહાસત્તા ભાજપા અને કોંગ્રેસ દક્ષિણ ગુજરાતથી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજકીય ધમધમાટ પૂરજોશમાં ખીલ્યો છે. 14 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ધરમપુરના લાલ ડુંગરી મેદાનથી સભાને સંબોધશે. કોંગ્રેસનો વિશ્વાસ છે કે આ સભા વલસાડની સાથે રાજ્યભરમાં કોંગ્રેસને વિજય અપાવશે. અને એવી ધરતી છે કે જ્યાંથી ઇન્દિરાજીને એક પ્રેરણા અને તાકાત મળી હતી, સોનિયાજીને પણ અહીંયાથી આશીર્વાદ મળ્યા હતા, અને એ જ ધરતી પરથી રાહુલજીને પણ અહીંયાથી લોકોનું સમર્થન મળશે, લોકોનો પ્રેમ મળશે, અને આખા દેશમાં જે પરિવર્તનની લહેર શરૂ થઈ છે એમાં ગુજરાત પણ જોડાશે અને 2019માં દેશમાં પરિવર્તન આવશે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જોકે કોંગ્રેસની સાથે જ ધરમપુરમાં જ ભાજપા પણ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. 13 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ધરમપુરના મેદાને ઉતરશે. ફડણવીસ મોહનગઢમાં, વલસાડ, ડાંગ, નવસારી અને સુરતમાં ભાજપાના કાર્યકરોને સંબોધન કરશે. આ વચ્ચે ભાજપાને ભરોસો છે કે રાહુલ ગાંધી કે પછી કોંગ્રેસની તમામ ફોજ પણ વલસાડમાં ઉતરી આવે. જીત તો ભાજપાની જ થશે. રાહુલ ગાંધી આવે કે કોઈ પણ આવે, વલસાડ જિલ્લામાં આમાં ફરક પડવાનો નથી. પાર્ટીના બધા સમર્પિત કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે એટલા માટે કટિબદ્ધ છે કે વલસાડની સીટ જે જીતે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે, અને એ અનુસંધાને વલસાડ જિલ્લા માટે જે કાર્યકરો છે એ વલસાડ લોકસભા બેઠક માટે ઘણા ઉત્સાહી છે. 2 દિવસમાં બંને પક્ષના મોટા કાર્યક્રમને લઈને ધરમપુર રાજકીય એપિસેન્ટર સમાન બની ચૂક્યું છે. એક માન્યતા છે કે વલસાડ લોકસભા બેઠક પર જે પક્ષનો વિજય થાય તે દિલ્હીમાં સરકાર બનાવે, કદાચ એટલે જ બંને પક્ષોએ ધરમપુરને પસંદ કર્યું છે. હવે સવાલ એ છે કે ધરમપુરનો જાદુ જળવાશે કે પછી ધૂળમાં ભળી જશે. સચિન કુલકર્ણી, TV9, વલસાડ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધરમપુર દેશના રાજકારણ અને રાજકીય ઇતિહાસની દ્રષ્ટિએ પણ અતિ મહત્વનું છે. લાલ ડુંગરી મેદાન હંમેશાથી મોકાની જગ્યા સાબિત થઈ છે. કોંગ્રેસનો જ ઇતિહાસ એવો છે કે જેણે અહીં સભા કરી તેને કેન્દ્રમાં સીધો લાભ મળ્યો. 1980ની અંદર જનતા સરકારના શાસન દરમિયાન ઇન્દિરાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી ઇન્દિરાજી એમની રાજકીય કારકિર્દીની ફરીવાર શરૂઆત ગુજરાતના ધરમપુરના લાલ ડુંગરીથી કરી, અને એ પછીથી ભારે બહુમતીથી એવું દેશનું સુકાન સંભાળ્યું હતું. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. 1980માં ઇન્દિરા ગાંધીએ લાલ ડુંગરી મેદાનથી જાહેર સભા કરી ત્યારે વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના ઉત્તમ પટેલનો વિજય થયો. કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા આવતા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા. 1984માં રાજીવ ગાંધીએ પણ અહીં જ સભા કરી, ફરી ઉત્તમ પટેલ જીત્યા, કોંગ્રેસનો પણ વિજય થયો અને રાજીવ ગાંધી બન્યા વડાપ્રધાન. 2001માં સોનિયા ગાંધીએ કિસાન રેલીને સંબોધન કર્યું અને વિધાનસભાની 5માંથી 4 બેઠકો કોંગ્રેસને મળી. 2004માં ફરી સોનિયા ગાંધીએ સભા સંબોધી અને જીત બાદ કેન્દ્રમાં સતત 10 વર્ષ સુધી કોંગ્રેસની સત્તા રહી. 1980માં સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીને તાકાત આપવાનું કામ દક્ષિણ ગુજરાતમાં વલસાડની ભૂમિએ કર્યું હતું. 2004માં આદરણીય સોનિયા ગાંધીજીને તાકાત આપવાનું કામ, આ દેશમાં પરિવર્તનનો સંદેશો પાઠવવાનું કામ વલસાડની ભૂમિએ કર્યું હતું, અને આજે પણ 2019માં જ્યારે આ દેશનું સંવિધાન ખતરામાં છે ત્યારે વલસાડની ભૂમિ ઉપરથી દેશમાં પરિવર્તનનો સંદેશો જશે. વલસાડ લોકસભા બેઠકનો આ રોમાંચક રાજકીય ઇતિહાસને કોંગ્રેસ શુકન્યાળ માની રહી છે, તો કદાચ ભાજપાને પણ ભય છે, એટલે જ રાહુલ ગાંધીની સભાના એક જ દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસને બોલાવ્યા છે. તો શું ધરમપુર ભાજપાને ફળશે કે કોંગ્રેસને? સચિન કુલકર્ણી, TV9, વલસાડ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.